નમસ્તે વનિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ તરફથી હું પટેલ દિવ્યા આજે આપની સમક્ષ હું ગુજરાતી ત્રણસો સાત પ્રકરણ આઠ દીવોના બુઝે થ્રી રજૂ કરવા જઈ રહી છું અને તેમના લેખક છે યોગેન્દ્ર વ્યાસ અને સાહિત્ય સ્વરૂપ છે જીવન ચરિત્ર જે દસ ભાગોમાં વિભાજન થયેલું છે પ્રમોદ બાતો ઉઠે ત્યારથી જ સ્ત્રોતો સ્તુતિઓ ચાલુ જ કરી દે રસોઈ કરતાં કચરો કરતા નાટાઢોટા મોંમાથીટો ઉપમનની સ્તુતિ નર્મદા નષ્ટક શકરાદય ગીતાના અનેક શ્લોકો રામાયણની ચોપાઈ ગોપી ગીત સુભાષિતો નરસિંહ મીરાના ભજનો મામેરુની પંક્તિ આવું કંઈક ને કંઈક તો ગવાતું રહેતું અને આ બધું અનાયાસ અમને સૌ ભાઈ બહેનોને એ મોડે પણ થઈ ગયેલું કારણ કે પ્રમોદભા દરરોજ કંઈક ને કંઈક આવું ગાતા હો ગાતા હતા અગિયારસ શિવરાત્રિ જન્માષ્ટમી વગેરેના ઉપવાસો અને દરેકને કોઈક ને કોઈક વાર કરવાનું ફરજિયાત હતું પિતાશ્રી રવિવાર કરતા અને હું સોમવાર કરતો બા સામાપાચન કેવડા કેવડાજ શ્યામાપાચમ ધરો આથમ વગેરે બધા વ્રતો કરતા અને બાપુજી નિયમિત ગાયત્રીના મંત્રો જાપ કરતા અને ઘરમાં બે રુદ્રાક્ષની મારાઓ અને એક તુલસીની મારા લાકડાના મંદિર ઉપર લટકાયેલી લટક્યા કરતી મંદિર ઉપર એક ભસ્મનો ડબ્બો રહેતો અને નીચે ઓડિશિયાનું સુખદ પડી રહેતા અને બાએ મૃત્યુના છ એક મહિના પહેલાં સુધી આ બધું કરતા હતા અને આ બધું જ યંત્રવત ક્રિયાકાંડ થઈ ન જાય ત્યાં સુધી ઘરમાં સંસ્કારિકતાનું વાતાવરણ જીવઠું રાખવા માટે જરૂરી છે અને મોટાભાગે સંધ્યા કરતાં કરતાં રાત્રે સમૂહ પ્રાર્થના કરતાં મારું ચિત્તો બિચાર અનેક વિચારોમાં ખોવાયેલું રહેતું કારણ કે લેખકને લેખકને માટે આ બધું બાહ્યાચાર ઢટિંગ લાગતું હતું તે કહેતા હતા કે સત્યનારાયણની કથા ચાલતી હોય અને ફોટોગ્રાફરને બોલાવેલો હોય તો પૂજા કરાવના બ્રાહ્મણ પણ ફોટોગ્રાફરના હલનચલનને પોતાના પોઝ ગોઠવતો રહેતો હોય અને એ કંઈક સત્યની પૂજા થતી કહેવાય વ્રતોનો ઉત્સવ તરીકે મહત્ત્વ સ્વીકારી શકાય અને ઉપવાસોનું શરીરની તંદુરસ્તીની સમતુલન સાચવવું પૂરતું મહત્વ સ્વીકારી શકાય બાકી એ સિવાય બીજું બધું તો તર્કબદ્ધ યોજનાબદ્ધ ઉત્સવો ઉપવાસ આદિ ગોઠવી શકાય કે મંદિરોમાં નિયમિત દર્શન કે કથા શ્રવણ કરવા જવું એ બધું સામાજિક મિલનો વગેરેની દ્રષ્ટિએ મહત્વના બાકી અત્યારે એની જે સ્થિતિ છે તે અંઢાઢું અરે સમાજના દર્શન કરાવે તેવી છે અમે બંને ભાઈ મોટા થતા ગયા અને કિશોરલાલ અને કેદારનાથ વાંચ્યા પછી જે સદગુણો અમારામાં કેરવાયા તેના વિશે અમે ઘણીવાર વાતચીત કરતા હતા અને મિત્રો આપણે જુઓ છો કે ઘરની વહુ હોય કે દીકરી હોય એમને કોઈ એમને દિવસ રહ્યા હોય એટલે કે એ જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે તેમને રામાયણ અને મહાભારત વગેરે વાંચવા માટે અપાતું હતું તો એનું પણ એક માનસિક સ્વાસ્થ્ય શારીરિક સમતુલા સાચવા માટેનું મહત્વનું નહીં હોય એનું કારણ એવું નથી પરંતુ માત્ર દેખાડવા માટે સામાજિક પ્રવૃત્તિઓ માટે જ આ બધું કરાતું હોય એવું લેખકને લાગતું હતું ઘરના બધા જે કામકાજ હોય શાકથી માંડીને અનાજ કપડાં જે કંઈ ખરીદી કરવાનું હોય આ બધી જ ડળી પ્રમોદ બાની રહેતી હતી બપોરે ગોદડી સીવવી ફાટેલાં કપડાં સીવવા સંધવા મસાલા ખાંડવા અનાજ સાફ કરવું એ બધું કામ સતત કરતા હતા અને બા લેખકને બરાબર યાદ નથી પણ તે કહે છે કે બા સવારે પાંચ સાડા પાંચે ઉઠી જાય અને રાત્રે દસ અગિયાર વાગે સુવે ત્યાં સુધી પૂજા પ્રાર્થના સિવાય બે પગ વાળીને બેઠા હોય એવું ક્યારેય દેખાય નહીં કંઈક ને કંઈક સતત કાર્યશીલ હતા કંઈક ને કંઈક કામ કરતા રહેતા હતા અને આ બધું કામ એ ભારે ઉત્સાહથી કરતા હતા એક મિનિટની નવરાશ તેમણે ન હતી છતાં પાંચ વત્તા એક મારા એકના એક કાકાનો દીકરો થોડા થોડા વર્ષ અમારી સાથે રહેલો એટલે છ છોકરાઓનું પૂરું ધ્યાન પ્રમોદમાં આપતા હતા એટલે એવું કહી શકાય કે પ્રમોદના પાંચ દીકરા હશે અને છથ્થો તેમના કાકાનો છોકરો આ બધાનું ધ્યાન કોણ રાખતી હતી પ્રમોદ ઘરમાં કઈ વસ્તુ ક્યાં છે એની બધી જ માહિતી એમને મોએ હતી બાપુજીના કપડાંનું કબાટ પણ એ ગોઠવતા દર અઠવાડિયે પિંજરું સાફ કરતા જે ઝુમ્મર હોય ઝાડા પાડવા લાકડા ગોઠવવા આ બધું જ કામ મહિને એક બે વાર કરવા પડતા કામ પણ એ દરરોજ કરતા હતા એમની કામ કરવાની જે કાર્યદક્ષતા હતી આવડત હતી એની સગાવાલા પણ ખૂબ જ પ્રશંસા કરતા હતા અને તેઓ અમદાવાદ રહેતા હતા ત્યારે કોઈકના કપડાં ઘણીરાની ખરીદી કરવાની હોય કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો ખરીદી માટે પ્રમોદ બાને જ લઈ જતા હતા એમાં થયું શું કે એમના જે બે ત્રણ સંતાનો હતા એ બધાને કામની તાલીમ પુષ્કર મળી કારણ કે ખરીદી કરવા માટે પ્રમોદ જતી ત્યારે એ બે ભાઈ બહેનોને સાથે લઈ જતા જેથી ખરીદી કર્યા પછી જે ઠેલા ઊંચકવાની જવાબદારી તેમની રહેતી હતી એટલે તેઓને ખરીદી કરતાં પણ સહેલું લાગતું હતું અને આવડી ગયું હતું આમ સતત કામ કરતાં કરતાં પાછલી ઉંમરમાં એમનું શરીર ઘસાઈ ગયેલું ટોયે એ કામ કરતા હતા કે મૃત્યુ પહેલાં ચાર દિવસ પહેલાં કામવાળીએ ઢોયેલા કપડાં મારી પત્નીની ગેરહાજરીમાં એ પોતે જાતે ફરીથી ઢોયેલા એમના દીકરી દીકરાની વહુઓ સાથે જ નહીં એમની દીકરીઓ સાથે પણ અવોવ્યવહાર એમણે ઘણી વખત કર્યો અને સંઘર્ષોને તેમણે પોતાની જાતે જ આમંત્રણ આપ્યું હતું હવે બા જ્યાં સુધી પોતે કામ નહીં કરે ત્યાં સુધી તેમને સંતોષ ન થાય તો તેવા પણ ઘણા ઉદાહરણ આપણે જોઈએ કે રૂમનો કચરો વરાઈ ગયો હોય ફર્નિચર લૂંછાઈ ગયું હોય છતાં પણ એવું લાગે કે બરાબર કચરો વાળ્યો નથી તો કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એ ફરીથી જાતે કચરો વાળે છે અને પછી શું કરે કે ઘરનો કચરો પાછા બીજી વાર વાળે અને ધૂળ કચરો જો નીકળ્યો હોય તો બારણા પાસે લાંબો સમય બીજાને દેખાડવા માટે રહેવા દે છે રસોઈમાં પણ આવું જ કરતા હતા ક્યારેક તો એ રસોઈ સુધારવાને બદલે બગડતી પણ ખડી મારી પત્નીને ચામાં ઓછી ખાંડ નાખવાની ટેવ પોતાની ચા તો આખી જિંદગી એમણે જાતે જ બનાવેલી પણ કોઈ મહેમાન આવેલું હોય ને પટની ચા બનાવતી હોય ત્યારે કંઈક ને કંઈક વાટ કરતા કરતા બા વચ્ચે રસોડામાં આંટો મારી આવે અને કહી નાખે કે થોડી ખાંડ વધારે નાખજે કારણ કે મારી વહુનું ને મારા ઘરનું ખરાબ દેખાય ને એટલા માટે તે આ બધું કરતી હતી બીજાના કામથી એમને ભાગ્યે સંતોષ થતો ક્યારેક એ વળી નભાવી પણ લેતા અને ક્યારેક પોતે જ કરવાનો આગ્રહ રાખતા અને કામવાળી પણ વાસણ ચીકરા રહેવા દે તો તે વધુ પડતો કે કામવાળી વાસણ ચીકરા રહેવા દે છે કપડાં પણ બરાબર ધોતી નથી આવી ફરિયાદ છેલ્લા દસ પંદર વરસ જ્યારે તેમણે લેખકે કામવાળી ઘરમાં રાખી હતી ત્યારે તે સતત ફરિયાદ કરતા રહેતા હતા હવે મિત્રો અંતે બા ખૂબ જ સરસ કહે છે કે પોતાની વિશેષતા આવડત અને સદગુણોને સભાનતાને પણ માણસે માટે બંધનનું અને યાતનાનું કારણ બની શકે જે વ્યક્તિઓ પોતાની આ સભાનતા સાથે જીવે છે તેઓ હંમેશા સામે પક્ષેથી કદર અને પ્રતિષ્ઠાની અપેક્ષા રાખે છે આવા લોકો સમજી લે કે કોયલ એના ટોંકાની શરણાઈ સંભળવા બાણે બાણે ભટકતી નથી ફૂલ પોતાની સુવાસની ગુલ છડી લઈને કોઈના સ્વાગત માટે વાત જોતું નથી અને એક વૃક્ષથી બીજે વૃક્ષ ટોંકો થઈને ઉડતી કોયલ કે બગીચાને બાણે કે ક્યાંના નિજંત એકાંત ખૂણામાં સુવાસના ફુવાડા ઉડાડતા પુષ્પો કોઈને માટે ટહૂંકતા કે મહેકતા જ નથી ટહૂંકવું અને મહેકવું એ જ એમનું જીવન છે માણસનું એ એવું જ થઈ જાય તો સાત્વિક સદગુણો પ્રેમભાવ જો માણસની પ્રકૃતિ બની રહે તો તે કદર પ્રતિષ્ઠા માનચાંડોને એને જરૂર ન રહે એની કોઈ ઈચ્છા જ ન રહે અને અંતે બહુ સરસ વાત આ બાના વ્યક્તિત્વ કરી જાય